ವರ್ಣಿವೇಸರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಛಠ್ಠು ತರಂಗ 51 ಆಪಣೆ ಶ್ರವಣ ಕರಿಯೇ ಛೇ. ಮಹಾರಾಜನಿ ಸಾಥೆ ವಿಚರಣ ಕರ್ನಾರಾ ದರ್ಬಾರೋನೆ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿಯೇ ಪ್ರಶ್ನ ಪೂಛ್ಯೋ. ತಮೆ ಬಧಾ ಅಮಾರಿ ಸಾಥೆ ರಹೋ ಛೋ, ಅಮಾರಿ ವಾಣಿ ಸಾಂಭಳೋ ಛೋ, અમારી અમારા સંતોની સેવા કરો છો, તો તમે સત્સંગને કેવો દ્રઢ જીવનમાં કર્યો છે એ કહો. ભગવાનની સાથે રહેનારા એ જાગૃત હરિભક્તો, એમણે કેટલો સુંદર જવાબ આપ્યો. મહારાજ, અમારા અંતરની દ્રઢતા હજી અમે પૂરેપૂરી કેળવી નથી. અમે કહીએ છીએ ખરા, તન મન ધન બધું મહારાજ તમારે અર્થે છે, પણ એવું કર્યું નથી. અમે બોલીએ છીએ ખરા, હવે તમે કહો એમ જ અમારે કરવું છે, પરંતુ મહારાજ એવું કરવું એ અતિ કઠણ છે, એવું અમે સરળતાથી કરી શકીએ એમ નથી. એવી રીતે મહારાજને દરબારોએ પ્રાર્થના કરી. પ્રાર્થના કરી ત્યારે શ્રીજી મહારાજે રામદાસજીને પ્રશ્ન પૂછ્યો કે હવે રામદાસજી તમે જ કહો. ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે, આદિગુરુ આત્માનંદજી સાથે તમે રહ્યા છો, તન મન અને ધન જેણે અર્પણ કર્યું હોય તેના લક્ષણ શું છે? અને રામદાસ સ્વામીએ સરસ વાત કરી છે, એટલી મજાની અદ્ભુત આ વાત. સ્વામી એમ કહે છે, તન મન ધન કર્મ હી અનેક જન્મ કે જોવું, અમૃત કૂપ કવિ વચન સે તત્વય કાઢે સોવું, અમૃત કૂપ કવિ વચન સે તત્વય કાઢે સોવું. શ્રીમદ ભાગવત 11 સ્કંધ, મહારાજા જનક અને નવ યોગેશ્વરના સંવાદ દ્વારા જે મહાન ભાગવત ધર્મ કહેવાયો એ જ પરમ મોક્ષરૂપ છે એમ આત્માનંદ સ્વામી માનતા, ગુરુદેવ રામાનંદ સ્વામી પણ માનતા, માટે મહારાજ એના આધારે હું વાત કરું છું. તન મન અને ધન, એનાથી જે કંઈ કર્મ થાય છે એ બધું ઠાકોરજીને જ્યારે અર્પણ કરી દે છે ને, ત્યારે એને કોઈ પણ પ્રકારનું કર્મ લાગતું જ નથી, એટલે કે કર્મના બંધનથી એ રહિત થાય છે. કમળ કીચડમાં ખીલે છે, છતાં કીચડની દુર્ગંધ કમળને અડતી નથી. કમળનું પત્ર પાણીમાં રહે છે,
છતાં પાણી કે પત્રને પાંદને પલાળી શકતું નથી. ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે પદ્મપત્ર મિવાંભસા. અને સાહિત્યકારોએ પણ સરસ કહ્યું છે, સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ, સંસારમાં લો પાય નહીં તે જાણો મુજ દાસ, તે જાણો મુજ દાસ. કમળ કીચડમાં ખીલે છતાં કીચડની દુર્ગંધથી કમળ સદા મુક્ત રહે છે, એમ સંસારમાં રહીએ પણ મનને જો મહારાજની મૂર્તિમાં રાખીએ ને તો આ સંસારનો લવ લેસ પણ આપણને લોપી શકે એમ નથી. સમર્પણની ભાવના એની આ મોટી તાકાત છે. આપણે ઠાકોરજીને રોજ પ્રાર્થના કરીએ છીએ દંડવત કરતા કરતા, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે હે સ્વભાવાત કરોમી અદ્યાત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. હે પ્રભુ, આ શરીર દ્વારા, મારા મન દ્વારા કે મારી ઇન્દ્રિયો દ્વારા, મારી બુદ્ધિ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે પ્રભુ, આ બધું કર્મ ઠાકોરજી તમારા ચરણોમાં સમર્પિત કરું છું. પણ એ સમર્પણ હૃદયથી હોય તો. વચનામૃતના એક નાના સંદર્ભને આપણે વાંચીશું. તમે કથા સાંભળો છો, છેલ્લા કેટલા સમયથી સાંભળો છો. કથા સાંભળવી એના કરતાં આગળ કથાને સમજવી જરૂરી હોય છે. ગુણાત્યાનંદ સ્વામી વાતો કરતા હતા. સ્વામી એમ બોલ્યા કે બ્રહ્મરૂપ સાધુ જો મળી જાય ને તો અક્ષરધામમાં જવું એમ નહીં, અક્ષરધામમાં બેસી ગયા છીએ. ત્યારે સામે બેઠેલા કોઈકે કહ્યું કે સ્વામી, શું એવા સાધુ આજે મળે ખરા? ગુણાત્યાનંદ સ્વામી મૌન થઈ ગયા. સ્વામી મનમાં એમ બોલતા હતા, મળે શું, સામે બેઠા હોય તો પણ મહિમા નથી ને, તો આ વાત સમજાવી અઘરી છે. અમે હમણાં જ ઋષિકેશમાં ગંગાજીના કિનારે હતા. ગુરુજીએ એટલી સરસ વાત કરી, એટલી અદ્ભુત વાત કરી. ગુરુજી સાથેના એ સંસ્મરણો ન ભૂલાય એવા બધા હતા. જ્યાં ભગવાન ધ્રુવજીએ તપ કર્યું, નીલકંઠ મહાદેવ, ભગવાન સદાશિવ, ભોળાનાથ એમણે તપ કર્યું, લક્ષ્મણઝુલાની પવિત્ર ભૂમિ લક્ષ્મણજી તપ કરે, ભરતજી તપ કરે, ભગવાન રામચંદ્રજીએ તપ કર્યું, લાખો લાખો વર્ષથી જે ભૂમિ ઉપર સદા તપ થઈ રહ્યું છે એ ભૂમિ ઉપર ગુરુજી હતા, અમે સંતો જતા હતા અને ગુરુજીએ દ્રશ્ય બતાવી વાત કરી, આટલી દિવ્ય ભૂમિ છે, પણ જુઓ આવા રખડનારા માણસો પણ અહીંયા આવે છે. ગંગાજીનું નામ સાંભળીને બોલીને આવે છે, વિદેશથી ટુરિસ્ટો આવે છે, પણ એ લવ લેસ મહિમા નથી. મહિમા વિનાની યાત્રા યાત્રા નથી, માત્ર ત્રા એટલે ત્રાસ જ છે. મહિમા સાથે ભલે યાત્રા નથી કરી, યાત્રા કરવાની શક્તિ નથી, પણ કોઈ દૂર બેઠા બેઠા પણ યાદ કરશે ને તો એની યાત્રા પૂરી થઈ ગઈ છે. કરવાનું છે મહિમા સહિત. આપણી દરેક ક્રિયાનો પ્રાણ છે મહિમા, એ આપણે ચૂકી જઈએ છીએ. તમે કથા સાંભળો છો, એમાં જો મહિમા ચૂકાઈ જાય તો મીંડા રહ્યા એકડો નીકળી ગયો. અમે કથા કરીએ છીએ પણ એમાં જો મહિમા નીકળી જાય, આ ભગવાનનો મહિમા છે.
હું બોલી રહ્યો છું એ ભગવાનનો મહિમા છે, એની કૃપાથી બોલાઈ રહ્યું છે, એની કૃપા વિશે બોલવાનું છે, એ મહારાજને ઓળખાવાના છે, એ મોટા પુરુષો છે એને ઓળખાવાના છે, આપણું લક્ષ્ય છે. પણ મહિમા એ પ્રાણ છે, પ્રાણ નીકળી જાય પછી શરીર શરીર રહેતું નથી, મળદું બની જાય છે. આ સત્સંગના અમૂલ્ય બધા તત્વો છે એમ કથા સાંભળીએ છીએ, પણ સાંભળવા કરતાં સમજવી બહુ જરૂરી છે ક્યાં આપણે ખોટ કરીએ છીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજને અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે, એક નાની વાત આપણે સાંભળીએ. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 62મું. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, સંપ્રદાયના આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ કેમ કરે ત્યારે થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ શંકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે, એ જ એનો ઉત્તર છે. દાદા, સમર્પણની કેટલી મોટી તાકાત છે એ મારે સમજાવવું છે. તમારો આશ્રમ ગૃહસ્થાશ્રમ છે, અમારો આશ્રમ ત્યાગાશ્રમ છે. તમારા કરતાં બે માળા અમે વધારે કરી શકીએ છીએ, થોડી ભક્તિ વધારે કરી શકીએ છીએ. અમારું જાજુ જીવન મહારાજ અને મૂર્તિ સાથેનું છે એટલા માટે. પણ તેમ છતાં શ્રીજી મહારાજે કેવી સરસ વાત કરી, ગૃહસ્થ ગૃહસ્થાશ્રમમાં રહે છે, પત્ની પુત્ર પરિવાર સાથે રહે છે, પણ દેહ ધન ધામ કુટુંબ પરિવાર સર્વસ્વ મહારાજ માટે છે એમ માનીને જ્યારે રહે, બધું મહારાજને અર્થે કરીને રહે, કેવી રીતે? તો આજે બહુ સારા સારા હરિભક્તો હોય છે, સંતો પધારે, અતિ સુખી હોય, સંપન્ન હરિભક્તો હોય, પોતાનું આખું ઘર સંતોને સોંપીને જતા રહેતા હોય છે. અમેરિકામાં તો ખાસ સંતોના ઉતારા કરવા માટે હરિભક્તો, મોટા મોટા હરિભક્તો પોતાના ઘરો આખા ખાલી કરી નાખે છે. તમે ભગવાનને અર્થે કરી દીધું, જરૂર પડે આપણું શરીર કામ ધંધા છોડી ભગવાનને ભગવાનના સંતોની સેવામાં લગાડી દઈએ. આવી રીતે જ્યારે સમર્પણ થાય ત્યારે મહારાજનો મત છે, વચનામૃતનો સિદ્ધાંત છે, ગૃહસ્થાશ્રમમાં છે છતાં પણ એનું કલ્યાણ નારદ શંકાદિક જેવું થાય છે. કલ્યાણ માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહારાજે વચનામૃત ગઢપુર મધ્યનું 62મું એમાં રસ્તો બતાવ્યો. ભાઈરામદાસજીએ બહુ સરસ વાત કરી, મહારાજ સમર્પણ છે અમૃતનો કૂપ છે, અમૃતના કૂવામાં કોઈ પડે ને તો મરે નહીં, ઉલટાનો મરેલો માણસો જીવી જાય. એમ સમર્પણથી જો કરવામાં આવે ને, કદાચ પાપ થઈ જાય, ખોટું થઈ જાય. સાંભળો સાગરની આ વાત, ફરીવાર વાંચું, સમર્પણની ભાવનાથી જે વર્તે છે તેને કોઈ પણ પાપ સ્પર્શતું નથી. કદાચ ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, પણ એનો આશય જો ખરાબ નથી ને તો ભગવાન એને માફ કરે છે. ભૂલ થતી જ નથી એવા એક ભગવાન છે. ભૂલ કર્યા પછી ભૂલને સ્વીકારી ભૂલને સુધારવા માટે જે તૈયાર થાય એનું નામ ભક્ત છે. ભૂલ થાય જ નહીં એ ભગવાન છે.
સ્વામી કેવી અદ્ભુત વાત કરે છે મહારાજ, આ સંસાર એ તો સાગર છે, સાગરને તરવો સરળ નથી, તેમ છતાં જહાજ મળી જાય તો શ્રમ વિના સાગરને તરી શકાય છે, એમાં સત્સંગરૂપી જહાજ છે, સારા સંતોનો સમાગમ મળ્યો એ જહાજ મળ્યું, સારા સંતોના સમાગમરૂપી જહાજને મેળવીને સામાન્ય એવો જીવ પણ શ્રમ વિના આ સંસારરૂપી સાગરને તરી જાય છે। જોધા ભરવાડ જેવા તરી ગયા। મુંજો સુરુ કે વાલિયો વરુ, વાલેરો વરુ, આવા મોટા લૂંટારા પાપના પહાડ ગણાય એવા જીવો પણ તરી ગયા। કારણ શું હતું? સાધુનો સમાગમ મળ્યો, સત્સંગરૂપી જહાજ મળ્યું। સત્સંગ વિના, બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે ને, આ સત્સંગ વિના આ ભવસાગર, આ બ્રહ્મજાળ કેવી રીતે ટળશે? સત્સંગ છે આ સંસાર રૂપી સાગરને તરવા માટેનું જહાજ છે। સ્વામીની વાત આપણે આગળ વાંચીશું। ભાઈરામદાસજી વાત કરે છે, હજી શ્રીજી મહારાજ જે વાત કરવાની તો બાકી છે। સત્સંગ થયા પહેલાના બધા શરીર ધારણ કર્યા હતા, તેને સંસારના સુખ લેવા માટે બગાડી નાખ્યા। સંસારના તુચ્છ સુખ મેળવવા માટે ભગવાને આપેલો અમૂલ્ય શરીર, આવા કરોડો શરીર જગતના તુચ્છ સુખની પાછળ વેડફી નાખ્યા છે। સંસારમાં મન અને ધન લગાવીને સંસારના સુખ લેવા માટે અનંત કુકર્મો કર્યા, ન કરવાના કામ કર્યા, પરંતુ તે કર્મોના ફળ સ્વરૂપે જીવ સંસારનું અને લખચોરાસીનું અપાર દુઃખ પામ્યો છે। વેદોમાં અને પુરાણોમાં પણ ક્યાંય સત્સંગ વિના મોક્ષ બતાવ્યો જ નથી। સત્સંગ મે પ્રગટ હરિ રહાવે, તે હિત જી હરિ પલક ન જાવે। સત્સંગ મે પ્રગટ હરિ રહાવે, તે હિત જી હરિ પલક ન જાવે। સત ચલનો હે હરિ કે રૂપા, નવલ કિશોર મૂર્તિ અનુપા। સત ચલનો હે હરિ કે કૃપા, હરિ કે રૂપા, નવલ કિશોર મૂર્તિ અનુપા। કેટલી અદ્ભુત વાત, સત્સંગમાં ભગવાન પ્રગટ રહ્યા છે। ભગવાનને રહેવાની જગ્યા સત્સંગ છે। નહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ, વૈકુંઠમાં મારે રહેવું એ પણ શાશ્વત નથી। યોગીના હૃદયમાં પણ સત્વગુણ હોય ત્યાં સુધી હું રહું છું, પણ જ્યાં સત્સંગ છે, સાચા સાધુનો સમાગમ છે, ભગવાનની કથા વાર્તા છે, ભગવાનનું મહિમા સહિત મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ, મારા સંતોને મારા ભક્તો મારું નામ અને સ્મરણ એનું ગાન કરે છે, ત્યાં અખંડ નિવાસ કરીને રહું છું। સાગરમાં આવી વાત હજારો વખત આવી છે। દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, શીતલ સંત સભા મહી આયે, પ્રગટ હરિ વિચરત સુખદાયી। જ્યાં સંતો બેઠા હોય એ સંતોની શીતળ સભામાં ભગવાન અખંડ નિવાસ કરે છે। એકવાર સુરાખાચરે રમુજમાં શ્રીજી મહારાજને વાત કરી, મહારાજ તમારું ઘર તો ક્યારેક બતાવો, અમારું ઘર અમે બતાવીએ, તમે પધરામણી કરો છો, અમારા ઘરે પધારો છો, અમને સારું લાગે છે। મહારાજ તમારું ઘર અમને એકાદ વાર બતાવો, અમે તમારા ઘરે પધરામણી કરીએ તો અમને કેટલું સારું લાગે, આવી રમૂજ કરી।
મહારાજ પણ મોજમાં હતા, સામે સુરા ખાચર, આ બાજુ મહારાજ. મહારાજ કે ચાલો સુરા ભક્ત, અત્યારે મેં મારું ઘર બતાવ્યું. ઊભા થઈ ગયા સુરા ખાચરને પણ રમૂજ ચડી બધા હરિભક્તો મહારાજની પાછળ. મહારાજ દોડતા દોડતા, હરિભક્તો પાછળ છે, સંતો બેઠા હશે સંતોની ધર્મશાળામાં, એ સંતોની વચ્ચે આવીને શ્રીજી મહારાજ બેસી ગયા. અને હસતા હસતા મહારાજ બોલ્યા, સુરા બાપુ અમારે રહેવાનું ઘર આ છે, જોઈ લીધું અમારું ઘર? મહારાજે શું બતાવ્યું? પોતાનું ઘર બતાવ્યું. સત્સંગમાં ભગવાન પ્રગટ રહ્યા છે. ભગવાન સત્સંગને છોડીને એક પળ વાર પણ દૂર જતા નથી. સન્માર્ગે ચાલવું તે ભગવાનનું સ્વરૂપ છે. સતચલનો હે હરિ કે રૂપા, સત્સંગના માર્ગે ચાલવું ને એ ભગવાનનું સ્વરૂપ છે. એની કૃપા વિના સત્સંગના માર્ગે કોઈ ચાલી ન શકે. તમારામાં ને મારામાં બે કંઈક સારા ગુણ છે ને, આ ભગવાનની કૃપાનું ફળ છે, મોટા સત્પુરુષના આશીર્વાદ છે. ગુણ આવ્યા હોય આપણામાં તે તો પારકા છે ઘરેણા. આપણી માલિકી કેની છે? દોષ આપણામાં પડ્યા છે ને એના આપણે માલિક છીએ. ગુણ તો ઉછીના ઘરેણા જેવા છે. આપણી ભૂલ ક્યાં થાય છે? જે ઉછીના ઘરેણા છે એનું અપાર અભિમાન લઈને આપણે ફરીએ છીએ, એને સાચવાના છે સદગુણોને, એ ભૂલી જઈએ છીએ. ભગવાને આપણને આ કથા સાંભળવાની કરવાની તક આપી છે, આ મહારાજની કૃપા છે. ક્યારેક ક્યારેક આપણું મન જગત તરફ ખેંચાઈ જાય છે, એ આપણી પોતાની પેદાશ છે, એને આપણે છોડવાની છે. ત્યાં આપણે સાવધાન રહેવાનું છે. કેવી અદ્ભુત, સન્માર્ગે ચાલવું એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે કે ભગવાનની કૃપા વિના જીવ સત્યના માર્ગે, ભગવાનના માર્ગે, ભક્તિના માર્ગે ચાલી જ નથી શકતો. સચ્ચિદાનંદ રૂપ જે ભગવાનનો મહેલ છે, તેમાં અનુપમ નવલકિશોર મૂર્તિ ભગવાન સદા રહે છે. તે ભગવાન દર્શન દે કે ન દે એ તો તેમની મરજી, પણ આપણે તો સદા તેના ગરજુ થઈને રહેવું. આ બે કડી બધા ભક્તો યાદ કરવા જેવી છે. ફરીવાર હું બંને કડી ગાઈશ. જે ભક્તોએ લખવી હોય એ લખી લેજો. ભગતજી તમે કોમ્પ્યુટરમાં બતાવજો. સતસંગ મે પ્રગટ હરી રહાવે, તેહી તજી હરી પલક ન જાવે. સતચલનો હે હરી કે રૂપા, સતચલનો હે હરી કે રૂપા, નવલ કિશોર મૂર્તિ અનુપા. ગરજુ બિન ન હરી હિત લાવે. આ ભગવાનના માર્ગે ચાલવાનું બળ મળ્યું ને ભગવાનની કૃપાથી મળ્યું છે. ભગવાન પોતે મંજિલ પણ છે અને માર્ગ પણ છે. ભગવાન સાધ્ય છે અને સાધન પણ ભગવાન જ છે. એટલા માટે સ્વામી રામ સુખદાસજી મહારાજ એમ કહેતા, ભગવાનને રોજ પ્રાર્થના કરો, હે પ્રભુ તમારી મૂર્તિ રૂપી સાધ્ય સુધી, તમારી કૃપારૂપી સાધનથી અમને પહોંચાડો. તમારી મૂર્તિરૂપી મંજિલ સુધી પહોંચવા માટે માર્ગ પણ તમે જ બનો. ભગવાનની આગળ આપણે ગરજુ થઈએ. આ પીયુડા ઘનશ્યામ મહારાજ, એમની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. મૂર્તિ પ્રતિષ્ઠાનું પહેલું જ ઉદઘાટન સેશન હતું. એમાં મંગલ પ્રવચન, આ મહારાજ બિરાજમાન થયા એ દિવ્ય પ્રસંગના સૌથી પ્રથમ ઉદ્ગાર શબ્દો ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામીએ ખૂબ સરસે વાત કરી. અમે તો ઇન્ડિયા હતા, ઇન્ડિયાથી લાઈવ જોતા હતા, પણ એ સ્વામીના શબ્દો આજે પણ મને એવા ને એવા યાદ છે. આ સત્સંગમાં બે વાત શીખવા જેવી છે. એક, આ સત્સંગમાં ગરીબ થઈએ, અને બીજું, આ સત્સંગમાં ગરજુ થઈએ. એટલે કે આ સત્સંગમાં દાસ થઈએ. ગરીબ થવું એટલે દાસ થવું. ક્યારે આપણને અહંકાર ન આવે ધ્યાન રાખીએ. અને ગરજુ થવું એટલે મોટા સંતને, મોટા ભક્તોને ક્યારેય ગરજ ન કરાવીએ. આપણે ગરજુ થઈએ. આપણે મોટા સંતોની અપેક્ષા છે, જરૂર છે એમ વિચારીએ.
આજે સવારની કથામાં નિષ્કામ સ્વામીએ એવા સરસ પ્રસંગો કયા હતા. મારી બધાને વિનંતી છે, આ પંક્તિ સમજવા માટે આજની સવારની પૂજ્ય નિષ્કામ સ્વામીએ કરેલી કથા જરૂર સાંભળજો. ગરજો બેન ન હરિહિત લાવે, પહેલી વાત, જે ગરજુ નથી થતો તેના ઉપર ભગવાનને હિત એટલે હેત પ્રેમ ક્યારે થતું જ નથી. ગરજો બેન ન હરિહિત લાવે, ગરજો પાસ સહેજે ચલી આવે, ગરજુ કે હરિ હોત હે બેલી, ગરજુ કે હરિ હોત હે બેલી, ગરજુ કો કબુ દિયે ન મેલી, ગરજુ કો કબુ દિયે ન મેલી. ચાર વાત સમજવા જેવી છે. જે ગરજુ થાય છે એના ઉપર ભગવાન હેત કરે છે, જે સત્સંગમાં ગરજુ નથી બની શકતો એના ઉપર ભગવાન ક્યારે હેત નથી કરતા, અને જે ગરજુ છે એની પાસે ભગવાન સામેથી ચાલી આવે છે. નંબર ત્રણ, જે આ સત્સંગમાં ગરજુ બને છે એના ભગવાન બેલી એટલે કે રક્ષક થાય છે, સમય આવે ત્યારે ભગવાનની સહાય કરે છે. અને જે ગરજુ થઈને આ સત્સંગમાં રહે છે એને ભગવાન ક્યારેય તરછોડતા નથી, ક્યારેય એકલો મૂકી દેતા નથી. કદાચ એની પરીક્ષા લેશે બે વાર ચાર વાર, પણ અંતે આ ભવસાગરમાંથી ભગવાન એને તારીને પોતાની મૂર્તિનું મહાસુખ આપે છે. ગરજુ બિન ન હરિહિત લાવે. સવારની કથાના શબ્દો થોડા ફરીવાર વાંચીએ, વિચારીએ. શ્રીજી મહારાજ ગઢપુર છોડી જવા તૈયાર થાય, ગાડામાં બેસી જાય. એ બાળક દાદા ખાચર મહારાજને કાલાવાલા કરે, ગરજુ બનીને, મહારાજ તમે રહી જાઓ. ભગવાન સ્વામિનારાયણ કેવી આકરી કસોટી કરે, ગુસ્સામાં આવી મહારાજે લાત મારી દીધી. દાદા ખાચર ગડથલિયું ખાઈને નીચે પડી ગયા, વળી પાછા ઊભા થાય અને મહારાજને હાથ જોડે, મહારાજ મહારાજ અમારાથી તમને શું એવું દુઃખ થયું, અમે સુધારો કરીશું, પણ મહારાજ તમે ગઢપુરમાં રોકાવો, તમે છોડશો નહીં અમને, આ બધું તમારું છે, અમે તમારા છીએ. શ્રીજી મહારાજ કેટલા આકરા શબ્દ બોલ્યા, અરે દાદા તું જાતનો કાઠી અને અમે બ્રાહ્મણ, તારે ને અમારે શું લેવા દેવા, નાવા નીચોવાનો સંબંધ નથી, લોહીનો સંબંધ નથી, શું મારી પાછળ પડ્યો છે, આવા આકરા શબ્દ કીધા, લાત મારી દીધી. તો પણ એ નાનો બાળક દાદો ખાચર મહારાજની આગળ કેવો ગરજુ થયો હશે, કેવો ગરજુ થયો હશે આપણે કલ્પના ન કરી શકીએ. અનંત કોટી બ્રહ્માંડના ધણી, આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ ન બંધાય એમ કહી શકાય, મહારાજ બે જગ્યાએ બંધાણા, એક મુક્તાનંદ સ્વામીની સાધુતામાં અને દાદા ખાચરની ભક્તિમાં, બે જગ્યાએ શ્રીજી મહારાજ બંધાયા છે. જે મહારાજ દ્વારિકા જવા નીકળ્યા હતા તીર્થની યાત્રા કરવા, સંતો પાસે, મહંતો પાસે, મંદિરોમાં, મઠોમાં, મઠાધીશોમાં, મહંતાયોમાં, મહેલોમાં ક્યાંય ન રોકાયા, એ મહારાજ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ બંધાઈ જાય. કેવા બંધાયા આપણે જાણીએ છીએ. મહારાજ એમ કહે, અમારો સ્વભાવ એક ઝાડ નીચે ગોદોહન માત્ર મે ન રહેતા, એક ઝાડ નીચે પણ અમે જાજુ ન રહેતા, એટલા માટે ધક્કેને અમને ઝાડમાં આસક્તિ થઈ જાય, તો એ ઝાડ ગમી જાય, તો એ જગ્યામાં બંધન થાય, તો આવા અમે નિષ્પૃહી હતા. પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી આ સત્સંગમાં રહ્યા છીએ, વિચરણ કરીએ છીએ. અને એ મહારાજ એમ કહે, ગઢડું મારું, હું ગઢડાનો. એક મુક્તાનંદ સ્વામી પાસે અને એક દાદા ખાચર પાસે બે જગ્યાએ મહારાજ બંધાયા છે. તમારે મારે તપાસ કરવાનું છે. ભગવાનને જો વશ કરવા હોય ને, ભગવાનને જો બાંધવા હોય ને, તો આપણી પાસે એવી તાકાત નથી આપણે આપણી તાકાતથી ભગવાનને બાંધી શકીએ. પણ આ અદ્ભુત કડી છે, જે ગરજુ બને છે એના ઉપર ભગવાનને હેત થાય છે.
ભગવાનને ક્યારે હેત થાય? ભગવાન એના ઉપર રીઝી ગયા હોય, વરસી ગયા હોય તો હેત થાય ને. જે ગરજુ બને છે એના ઉપર ભગવાનને હેત થાય છે. ગરજુ હોય ને એની પાસે ભગવાન સામેથી આવે છે. જે ગરજુ બને છે ને એના ભગવાન બેલી બને છે, એટલે જામીન થાય છે, એના રક્ષક બને છે. કદાચ એને પાપમાંથી છોડાવવાનો થાય ને, ભગવાન જામીન બને. એની જવાબદારી પોતા માથે લઈ લે અને પેલા ભક્તને દુઃખમાંથી પાપમાંથી મુક્તિ આપે છે. ચોથી વસ્તુ, ગરજુ માણસ હોય ને એ ગમે તેવો હોય તો પણ ઠાકોરજીને ક્યારેય તરછોડતા નથી, એને છોડતા નથી. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, સ્વામી એમ કહે, ભીમનાથમાં સદાવ્રત ચાલતું, પેલા રાંક માણસો સદાવ્રત લેવા આવતા, સાહુકાર સદાવ્રત આપતા આપતા સદાવ્રત પૂરું થઈ જાય, પેલા રાંક માણસો કરગરતા હોય, અમને કંઈ કાપો, મા બાપ કંઈ કાપો, બે દાણા ચોટા હોય તો આપજો, અને પેલા ભીમનાથના સાહુકારો ધક્કો મારે, લાત મારે, નજીકમાં મોટી નદી, નદીમાં જેને ઊંડા પડે, પાછા દોડતા દોડતા એના પગ પકડે, કરગરે. ભીમનાથના રાંકા સાહુકાર પાસે જેવી રીતે ખપ રાખતા, જેવી રીતે ગરજુ થતા, એવી રીતે સંત અને ભક્તને આગળ ગરજ કરતા શીખી જાય ને, એની અરજ ભગવાન સાંભળે છે. સુણે એ સહુનું, સુણે પણ તારું, અંતરનો અવાજ નથી. અંતરમાંથી પુકાર નીકળે ને ત્યારે ભગવાન પુકારને સાંભળે છે. આપણે થોડા ગરજુ બનીએ. આ દુનિયાના માણસો પાસે પુરુષ હોય તો સ્ત્રી પાસે, સ્ત્રી હોય તો પુરુષ પાસે, પિતા હોય તો પુત્ર પાસે, પુત્ર હોય તો પિતા પાસે, શેઠ પાસે, જગતના માણસો પાસે, મવાલી માણસો પાસે કેવી ગરજ કરતા હોય છે લોકો. અને ભગવાન અને સાધુ પાસે ગરજ કરવાની હોય, ત્યાં કલ્યાણનો સ્વાર્થ રાખવાનો હોય. વચનામૃત અંત્યનું 27મું મહારાજ એમ કહે, સ્વભાવ તો ચૈતન્ય સાથે જડાઈને રહ્યો છે. ક્યાં રહ્યો છે? પ્રાણ અને પ્રકૃતિ એક સાથે રહ્યા છે. કદાચ પ્રાણ છૂટે, પ્રકૃતિ નથી છૂટતી. તેમ છતાં મહારાજ એમ કહે છે, જેને ખરેખર સત્સંગનો ખપ હોય ને તો ગમે તેવો સ્વભાવ હોય તો પણ ખપવાળો ટાળી નાખે છે. એકવાર ચૈતન્યમાં જળાઈ ગયો હોય ને તો પણ સ્વભાવને ટાળી નાખે છે. ખપમાં આટલી મોટી તાકાત છે. કેટલી વાત કરું, બસ આપણને આ મહારાજ મળ્યા ને. ખપ ઉપર તો આપણે એટલી બધી કથા સાંભળવાની જરૂર છે. 21મી સદી એટલે એમ કહી શકાય બે ગરજુ સદી. આજે કોઈને કોઈની પડી જ નથી. જીવમાં એટલો બધો અહંકાર ભર્યો છે. માણસ મરવા તૈયાર છે પણ મૂકવા તૈયાર નથી. દાદા મરી જવા તૈયાર છે પણ મૂકવા તૈયાર, જતું કરવા તૈયાર નથી. ભગવાન અને સાધુની આગળ હાથ જોડતા શીખી જઈએ. ભગવાન અને સંતની આગળ જતું કરતા શીખી જઈએ. ભગવાન અને સંતની આગળ આપણા મનનું ધાર્યું છોડતા શીખી જઈએ. આનું નામ ગરજ. ગરજ શબ્દ, ગરજ અહી અર્જુન હિજર ભયો અરુ ગરજ અહી ગોવિંદ ધેનુ ચરાઈ, આપણા શાસ્ત્રોમાં કેટલું બધું લખ્યું છે. આપણે સત્સંગમાં ગરજુ થઈએ અને સત્સંગમાં ગરીબ થઈએ. સાંભળો કેટલી સરસ વાત છે. કોણ મારું ભજન કરે છે એમ ભગવાન હંમેશા દેખતા રહે છે. ભગવાનના ભજનરૂપી દોરી, ભગવાન સાથે હંમેશા મળેલી છે. એટલે ભગવાનનું જે ભજન કરે છે એ ભજનરૂપી દોરી ભગવાન સાથે જોડાયેલી છે. પરંતુ ભક્તને તેનું જ્ઞાન નથી હોતું. ભગવાન પોતાના ભક્તને વૃત્તિ દ્વારા નિત્ય મળે છે. કથા, કીર્તન, સ્મરણ અને સેવા એ બધી ભગવાનને મેળવી આપનારી દોરી છે. ભગવાને જે કહ્યું હોય તે પ્રમાણે ભક્ત જેટલી વાર કરે છે તે સમયે ભગવાન તેની પાસે જ હોય છે. લગાર
પણ તેનાથી દૂર જતા નથી। ભજન રૂપી દોરીથી ભગવાન બંધાયેલા છે। હિંચકા ઉપર કોઈ માણસ બેઠો હોય, દોરીથી ખેંચો નજીક આવે ને, એમ ભજન ચાલુ કરી દો ને તો ભગવાન નજીક આવી જાય છે। ભજન મૂકી દો ને એટલે ભગવાન દૂર જતા રહે છે। ભગવાનને નજીક લાવવાની દોરી જ છે ભજન। એ ભજન ખાલી ખોખલું નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્માને પરોવીને કરેલું ભજન એ ભગવાનને પણ નજીક લાવે છે। શબ્દ સાંભળો આ સાગરના, ભગવાન તેનાથી દૂર જતા જ નથી। જે ભગવાનને દૂર માને છે તેને સુખ થાય જ નહીં, ભલે ને કરોડો વર્ષ સત્સંગમાં રહીને સત્સંગ કરે તો પણ શું। શ્રીહરિવર તો ભક્તથી દૂર જ નથી, પણ ભક્તના મનમાં એમ છે ભગવાન મારાથી દૂર છે। જો ભક્ત ભગવાનને પોતાની પાસે જ માને તો ભક્તને માટે ભગવાનની મૂર્તિ સદા હાજરા હજુર છે। એટલા માટે ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, એક શ્રીજી મહારાજને સર્વોપરી જાણીએ, બીજું શ્રીજી મહારાજને સદા સાકાર જાણીએ, ત્રીજું શ્રીજી મહારાજને સદા પ્રગટ જાણીએ, અને ચોથું શ્રીજી મહારાજને જ સર્વ કરતા જાણીએ। આ ચાર વાત સમજવી એટલે ઉપાસના સમજવી। ઉપાસનાને સમજવા માટે આ ચાર પાસા છે, મહારાજને સર્વોપરી જાણવા, સદા સાકાર જાણવા, સદા પ્રગટ જાણવા અને સર્વ કરતા જાણવા। સદા પ્રગટ છે, મારી સાથે જ છે। ગુણાત્યાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું, આપતકાળ આવે ને તો સૂકા ઘાસને દંડવત કરજો, એમાંથી પણ મહારાજ પ્રગટ થઈને રક્ષા કરશે। સૂકા ઘાસમાં પણ મહારાજ છે। પૂજ્યપાદ ગુરુજીએ સૂત્ર આપ્યું આપણને, અણુ પરમાણુમાં મારો મહારાજ છે। તુલસીદાસજી મહારાજ એમ બોલ્યા, સિયારામ મય સબ જગ જાની, સિયારામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાણી। સમગ્ર સંસાર એમને સીતા અને રામમય દેખાય છે। લોયાની પાસેનું નાનું ગામ નાગડકા, ત્યાં સ્વરૂપાનંદ સ્વામી પધારે। મહારાજ પૂછે, સ્વામી આદમી કિતને દેખે આપને? અરે ગુરુ સાહેબ, આદમી તો એક લીમડી કે નીચે દેખા, દૂસરા આદમી નહીં દેખા। કેવી વૃત્તિ! જીવ પ્રાણી માત્રમાં સુનિચેવ સ્વપાકેચ પંડિતઃ સમદર્શિનઃ। કૂતરામાં, ગધેડામાં, પશુમાં પણ એને ભગવાનના દર્શન થાય, કેવી સ્થિતિ હશે! સાચા ભજન કરનારા સંતો અને ભક્તો આવી સ્થિતિવાળા હતા। ઘણા મોટા સંતો હોય ને એની સાથે રહ્યા હોય ને, આપણા જીવનમાં તો મોટો અનુભવ ગુરુજીની સાથે જે કોઈ ભક્તો રહ્યા છે, સારા સારા હરિભક્તો તમે બધા, કોઈ બે દિવસ, કોઈ ત્રણ દિવસ, કોઈ અઠવાડિયું, કોઈ પંદર દિવસ, કોઈ બે ચાર કલાક ગુરુજીની સાથે રહ્યા છે। આપણા ડૉક્ટર નૈસદભાઈ, એમના ઘરે ગુરુજીનો ઉતારો હતો, ત્રણ દિવસ એમને જોડે રહેવાનું થયું, એમણે મને વાત કરી હતી। આપણને એમ થાય મોટા પુરુષની સાથે રહેવું ને એ ભગવાનની કૃપા વિના શક્ય નથી। કેટલું શીખવાડી જાય, શાસ્ત્રો વાંચ્યા પછી પણ જે ન સમજાય એવી નાની એવી અઘરી વાતો સત્પુરુષની સાથે રહેવાથી સરળતાથી સમજાઈ જાય। અમે ગુરુજીની સાથે રહીએ છીએ ને ત્યારે અમે અનુભવીએ છીએ। શ્રીજી મહારાજ જે વાત કરે છે ને, રામદાસ સ્વામીની જે આ વાત છે ને, મહારાજ સદા હાજરા હજુર છે, સદા પ્રગટ છે, મોટા પુરુષો અનુભવે છે, અને એ અનુભવ આપણને ક્યારે થાય? એની સાથે આપણે રહીએ ત્યારે થાય। મહારાજા પ્રતાપસિંહજી વૈરાગ્યથી રાજ્યનો ત્યાગ કરી તીર્થમાં ફરવા નીકળ્યા, સાચા સંતને શોધવા નીકળ્યા। આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે, સુવ્રત મુનિને મળે છે ચક્ર તીર્થમાં જગન્નાથપુરીમાં। સુવ્રત મુનિ સાથે રહેવાથી એમણે જોયું કે સુવ્રત મુનિની પૂજાને ભગવાન પ્રત્યક્ષ અંગીકાર કરે છે, અને મનમાં ઈચ્છા થઈ મને પણ ભગવાન આવી રીતે પ્રત્યક્ષ ક્યારે મળે।
સત્સંગી જીવનની બીજી કથા નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને મળ્યા, રામાનંદ સ્વામીની પૂજાની સેવામાં રહ્યા, પૂજાની તૈયારી કરે, પૂજાના પુષ્પ વગેરે ઉપહાર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ સ્વીકારે છે આવું નીલકંઠ વર્ણીએ નિહાળ્યું અને ગુરુદેવ રામાનંદ સ્વામીને સજળ નેત્રે પ્રાર્થના કરી. નીલકંઠ વર્ણી તો ભગવાન છે, તમને ને મને શીખવાડવા માટે કે સત્પુરુષ સાથે રહેવાથી શું મળે છે જીવને, આ મળે છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન સદા સાકાર છે, ભગવાન સદા પ્રગટ છે અને ભગવાન જ સર્વ કરતા છે. ભગવાન ભક્તની વૃત્તિમાં વૃત્તિરૂપે રહે છે, જીવમાં જીવરૂપે રહે છે, ભક્તની આંખોમાં આંખરૂપે રહે છે, એવી રીતે ભગવાન ભક્તમાં સાક્ષાત મૂર્તિમાન રહ્યા છે. ઉપર કહી તે યોગકળાની વાત છે, યોગી વિના બીજાને આ સમજાય એમ નથી. યોગીને તો ભગવાન મારાથી દૂર છે એવું દેખાતું જ નથી, તે તો સતત મૂર્તિમાં જ પ્રસન્ન થઈને રહે છે. મૂર્તિમાં રહેવાની યોગકળા શીખ્યા વિના પ્રગટપણે પોતાની વૃત્તિમાં ભગવાનનો વિયોગ જ રહેવાનો. મૂર્તિમાં રહેવાની યોગકળા શીખ્યા વિના આજે યાદ કરીએ બાપાશ્રી, નારાયણ મામા. નારાયણ મામા એમ કહેતા, અમે જે કંઈ ક્રિયા કરીએ છીએ ને મૂર્તિમાં રહીને કરીએ છીએ, બોલીએ છીએ પણ મૂર્તિમાં રહીને બોલીએ છીએ. વચનામૃત ગઢપુર મધ્યનું 13મું શ્રીજી મહારાજે જે કંઈ વાતો કરી છે ને, પોતાની વાત કરી છે પણ એ મુક્તપણે વાત કરી છે. અનાદિ મુક્તની કેવી સ્થિતિ હોય, અનાદિ મુક્તની કેવી વૃત્તિ હોય, ભક્ત થવું એના કરતાં પણ મુક્ત થવું એ ઘણી મહાન વાત છે. તમે ને હું આપણે પણ એવો અભ્યાસ કરીએ, મહારાજ મારી સાથે જ છે, હું નથી બોલતો મહારાજ બોલે છે, હું નથી સાંભળતો મહારાજ સાંભળે છે. આવી રીતે મૂર્તિમાં સતત જોડાઈને રહેવું એનું નામ યોગ, ભગવાનમાં જોડાવું એનું જ નામ યોગ. એ જોડાવાની કળા શીખવી, પછી કીર્તન દ્વારા, કથા દ્વારા, ભક્તિ દ્વારા, પૂજા દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા, એ યોગ કળાઓ બધી. મૂર્તિમાં રહેવાની યોગ કળા શીખ્યા વિના પ્રગટપણે પોતાની વૃત્તિમાં ભગવાનનો વિયોગ જ રહેવાનો. ભલેને કોટી વર્ષ સુધી સત્સંગ કરે તો પણ. આ રીતે ભાઈ રામદાસજીએ ખૂબ વાતો કરી, ભગવાન શ્રીહરિએ તેને સાક્ષાત સાંભળી, તે પછી શ્રીહરિ બોલ્યા, મહારાજ ખૂબ રાજી થયા. દરબારોને મહારાજને સમજાવવા માગે છે એટલે સ્વામી દ્વારા દરબારોને શ્રીજી મહારાજે આ વાત સમજાવી, તમે અમારી સાથે રહો છો, અમારી વાતો સાંભળો છો, અમારો સમાગમ કરો છો, પણ આ બધું શીખવું પડશે, સત્સંગમાં ગરજુ થવું પડશે, તો ભગવાનને હેત થશે, તો ભગવાન સામેથી તમારી પાસે આવશે, તમારા બેલી રક્ષક થશે. આ સત્સંગમાં તો મહારાજ પ્રગટ છે, પણ એ મહારાજનો પ્રગટ અનુભવ કરવા માટે એવી સમજણ કેળવવી પડશે. ક્યાંથી મળશે? સાચા સાધુ દ્વારા. એની વાત મહિમાથી સાંભળશું ત્યારે. દરબારોને વાત સમજાણી, હવે શ્રીજી મહારાજ વાત કરે છે. મોક્ષનો સિદ્ધાંત બધો એક સરખો મળતો આવે છે. શ્રીજી મહારાજ રાજી થઈ ગયા, હા સ્વામી તમે સરસ વાત કરી. શ્રીમદ ભાગવતની વાત હોય, ગુરુદેવ રામાનંદ સ્વામીની વાત હોય, કે સ્વામી તમારી એટલે ભૈરામ દાસ સ્વામીની વાત હોય કે અમારી વાત હોય, પણ કલ્યાણના સિદ્ધાંતની વાત એક જ સરખી છે. આસિદ્ધ ભગત ફરીવાર સાંભળજો, આ દુનિયામાં માન્યતા જુદી જુદી હોઈ શકે, સિદ્ધાંત ક્યારેય જુદો હોતો નથી, યુનિવર્સલ ટ્રુથ છે, શાશ્વત સત્ય છે, આ સ્વીકારવા જેવું. માન્યતા જુદી જુદી હોઈ શકે, સિદ્ધાંત ક્યારેય જુદો નથી હોતો. સિદ્ધાંત એટલે અનુભવાત્મક જ્ઞાન, માન્યતા જુદી જુદી હોઈ શકે. માન્યતા અને સિદ્ધાંત આને છૂટા પાડવા એ જ અઘરા છે.
99.99% માણસોએ માન્યતાને જ સિદ્ધાંત માની લીધો હોય છે. વાત સાચી ખોટી? વિનોબા ભાવે એમ કહેતા, આપણા મંદિરોમાં નાળિયેર વધેરવાનો રિવાજ છે એનો અર્થ એવો થાય, નાળિયેર આપણા મસ્તકનું પ્રતીક છે. આપણે મંદિરે આવીએ ત્યારે આપણે આપણા મનમાં બાંધેલી બધી ગાંઠો એને વધેરી નાખીએ, એને છોડી દઈએ, તો જ આપણે શાસ્ત્રોને, સંતોને અને ભગવાનને સમજી શકીએ, બાકી ન સમજી શકીએ. આપણે માન્યતાને સિદ્ધાંત માન્યો છે. એવા એવા મહામૂર્ખાઓ સત્સંગમાં ભટકાય ઘણીવાર, વાત જ ના કરો. એની ક્યાં જાજી વાતો કરીએ, અમારા કરતાં તમને પણ ઘણા મળતા હશે, પણ સાગરની વાત આવી એટલે કરી દઉં. માન્યતા અને સિદ્ધાંત બે ને બે ચાર થાય, અમેરિકન હશે તો એ કેટલા થશે, ઇન્ડિયન હશે તો પણ કેટલા થશે, સંત હશે તો પણ કેટલા થશે દાદા, અને કુસંગી હશે તો પણ કેટલા થશે. સિદ્ધાંત એક સરખો હોય છે, માન્યતા જુદી જુદી હોય છે. કોકાકોલા પીવામાં બહુ મજા આવે, ફલાણી વસ્તુ ખાવાની બહુ મજા પડે, એ સિદ્ધાંત છે કે માન્યતા? બોલો, સમજી ગયા ને તમે? અરે જવા જેવું ત્યાં છે, આ કરો તો બહુ મજા આવે, આ જોવા જેવું છે, આ કરવા જેવું છે, અરે આના જેવું તે કઈ વસ્તુ જ નથી, પણ ક્યાંથી ઊભી કરી? જે શાસ્ત્રોમાં સાર રૂપે વાત લખાણી છે એ સિદ્ધાંત છે. શાસ્ત્રની બધી વાત પણ સૈદ્ધાંતિક નથી બનતી. યાદ રાખજો, શિક્ષાપત્રીમાં મહારાજે વિવેક બતાવ્યો, શાસ્ત્રમાં લખેલી બધી વાતોમાં જેમાં ભગવાનનું ઉત્કર્ષ પણ બતાવ્યું હોય એવી વાતો છે, એને ઉત્કૃષ્ટ રૂપે સ્વીકારવી. શાસ્ત્રની બધી વાત પણ સિદ્ધાંત રૂપે નથી હોતી. વાલ્મીકિ રામાયણમાં જે રાવણ બોલે છે એ બધી વાત સિદ્ધાંત બની જાય? કહેવાય રામાયણની જ વાતો કહેવાય, ના કહેવાય? શાસ્ત્રની વાતને સમજવા માટે સંતનો એટલા માટે સમાગમ જરૂરી છે. સંત વિના શાસ્ત્ર ક્યારેય સમજાતા નથી. વચનામૃત મધ્યનું 13મું મહારાજ એમ બોલ્યા, આવી વાતો શાસ્ત્રમાં તો છે પણ સત્પુરુષ પ્રગટ થાય ને ત્યારે સમજાય છે. માટે સિદ્ધાંત કયો છે? મોક્ષનો સિદ્ધાંત આટલી જ વાતમાં છે. સત્સંગમાં આપણે ગરજુ થઈએ, સાચા સંત મળેનો સમાગમ કરીએ, અને સમાગમ કર્યાથી જે સમજણ મળે છે ને ત્યારે કલ્યાણ મેળવવાનું છે એમ નહીં, કલ્યાણ તો મળેલું જ છે. સદગુરુ રામાનંદ સ્વામી જે સ્વરૂપનું ધ્યાન કરતા હતા તે સ્વરૂપ અત્યારે આ સત્સંગમાં મૂર્તિમાન બિરાજે છે. કોણ? શ્રીજી મહારાજ અદ્ભુત વાત કરે છે. ભાઈ રામદાસ સ્વામી કહ્યું, મહારાજ પ્રગટ છે, હાજરા હજુર છે, આટલું જ સમજવાનું છે, આટલું જ નક્કી કરવાનું છે. મહારાજને સર્વોપરી જાણીએ છીએ એમ નહીં, સાકાર જાણીએ છીએ એમ નહીં, સદા પ્રગટ છે. તમે બેઠા છો ત્યાંય છે, હું બેઠો છું ત્યાંય છે. આ સિંહાસનમાં પીવડા મહારાજ રૂપે પણ છે, છપ્પયામાં પણ છે, અક્ષરધામમાં પણ છે, એ જ મહારાજ અત્યારે તમારી આંખોમાં પણ છે, તમારા હૃદયમાં પણ છે, તમે નથી માનતા તો પણ છે. જો એ મહારાજ અંદર નીકળી જાય તો બધું પૂરું. વાત સાચી ખોટી? આ સિદ્ધ ભગત માનીએ યા ન માનીએ પણ મહારાજ તો છે જ અંદર. શ્રીજી મહારાજ કહે છે, રામાનંદ સ્વામી પોતાની વૃત્તિમાં જે રહ્યા હતા તે ભગવાનને સત્સંગમાં પ્રગટ કરીને પછી પોતે ધામમાં ગયા છે. એટલે કોને ગયા છે પ્રગટ કરીને? આ મૂર્તિ રામાનંદ સ્વામીએ સત્સંગમાં પધરાવી છે, પ્રગટ કરી છે, પ્રસિદ્ધ કરી છે. તન મન અને ધનથી કરેલા કર્મોનો અર્થ હું હવે તમને સમજાવું. જે જીવ છે તે સત્સંગ થયા પહેલા સર્વે માયામય કહેવાય. ત્રણ ગુણ જીવના આવરણ કહેવાય, તે સર્વે કર્મો પણ ગુણરૂપ કહેવાય. પરંતુ જીવને જે દિવસથી સત્સંગ થાય છે તે દિવસથી તેના માયાના બંધન છૂટી જાય છે, અને જેનું નામ હરિભક્ત કે હરિજન પડે છે તેનો ગુણાતીત જન્મ કહેવાય છે. પછી તે ભક્ત તન મન અને ધનના કર્મોથી ભગવાન સંબંધી જ બધા મનોરથ કરે છે. તન મન અને ધનથી
કરેલા બધા કર્મ તે ભક્ત જ્યારે ભગવાનને અર્પણ કરે ત્યારે તે આત્મનિવેદી ભક્ત કહેવાય છે. પછી તે ભક્તે ભગવાન કહે તે પ્રમાણે તન મન ધનથી કર્મ કરવા જોઈએ. આત્મનિવેદી ભક્ત અમરીશ રાજાના જેવો ભક્ત કહેવાય, સર્વ ભક્તમાં શ્રેષ્ઠ ભક્ત કહેવાય. બલિરાજાએ આત્મનિવેદી ભક્ત બનીને વામન ભગવાનનો રાજીપો મેળવી લીધો હતો. એ રીતે પ્રહલાદજી બલિરાજાના પિતામહ હતા, તેઓ પણ આત્મનિવેદી મહાન ભક્ત થયા હતા. તેવા જ ભક્ત પ્રિયવ્રત રાજા હતા. જનક વિદેહી પણ તેવા જ આત્મનિવેદી ભક્ત થયા હતા. અનાદિ યુગથી સત્સંગની રીત એક સરખી જ ચાલી આવે છે દાદા. અનાદિ રીત સમયથી સત્સંગ તો, અસત્યનો રસ્તો બદલાતો રહે છે, સત્યનો માર્ગ ક્યારેય બદલાતો નથી. નંબર વન. નંબર ટુ યાદ રાખવા જેવું, માન્યતા જુદી જુદી હોઈ શકે, સિદ્ધાંત ક્યારેય જુદો હોઈ શકતો નથી. સિદ્ધાંત શું છે? સ્વામી રામસુખદાસજી મહારાજની વાત યાદ આવે. જો તમારે અશાંતિ, ઉપાધિ અને ઉદ્વેગ જોતો હોય તો જગતમાં હેત કરો. આ સિદ્ધાંત છે. અશાંતિ, ઉપાધિ અને ઉદ્વેગ જોઈએ છે તો જગતમાં હેત કરો. શાંતિ, સુખ અને સમૃદ્ધિ જોઈએ છે તો તમે ભગવાનમાં હેત કરો. નક્કી તમારે કરવાનું છે. આ સિદ્ધાંત છે, શાસ્ત્રનો સાર છે, શાસ્ત્રનું રહસ્ય છે. સમજે તો વંદન, ન સમજે તો કંઈ નહીં. જગતના માર્ગે ચાલેલા તમામ જીવોના જીવન જુઓ. અશાંતિ, ઉપાધિ અને ઉદ્વેગ, એના સિવાય કશું હાથમાં આવ્યું છે? કેવી સરસ બધી આજે વાતો આવી, જુઓ. અનાદિ સમયની એક જ રીત છે. કોઈ સદગુરુ પાસેથી જ્યારે એ રીતને જાણે ત્યારે તે સમજાય છે. અનાદિ યુગથી ચાલી આવતી સત્સંગની રીત પણ તેનાથી જ. અનાદિ યુગથી ચાલી આવતી સત્સંગની રીત છે તેનાથી પણ આજ આ પ્રગટ સત્સંગની રીત અધિક છે. કારણ કે ભગવાન અત્યારે પ્રગટ છે, પ્રત્યક્ષ છે. આ પ્રગટ સત્સંગની જે જે રીત છે તેની કુમતીને કંઈ ખબર પડતી નથી, પણ સુમતીને તો સત્સંગની રીત જોઈને અધિક અધિક પ્રેમ થાય છે. આ સત્સંગ સુમતી માટે છે, કુમતીને ક્યારેય પણ આ સત્સંગ ગમતો નથી. કુમતીને તો કંઈક બીજો જ ઉમંગ હોય છે. તેથી મરીને જમપુરીનું દુઃખ પામે છે. સત્સંગની જે બધી રીતો છે તે સુમતી મનુષ્યને ગમે છે, તેથી તેને સાંભળતાની સાથે જ સત્સંગની વાત મનાઈ જાય છે. પછી તરત જ તે સત્સંગી થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પુરમાં જનક અને નવયોગેશ્વરના સંવાદ પ્રમાણે આત્મનિવેદીપણાની વાત કહી એ નામે 51મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.